કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું ફરીને એકવાર મારી YouTube ચેનલ શીખો ઇંગ્લિશ ગુજરાતીમાં. મિત્રો, આપણે ભણી રહ્યા છે ટેન્સિસ એટલે કે કાળ, અને કાળમાં આજનો ટોપિક છે શું તફાવત છે ઇઝ એમ આર અને વોઝ વર વચ્ચે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇઝ એમ આર વર્સિસ વોઝ વર. ઇઝ એમ આર નો ઉપયોગ ક્યારે કરવો, વોઝ અને વર નો ઉપયોગ ક્યારે કરવો. ઘણા બધાને આમાં તકલીફ હોય છે, એટલે આ ટોપિક પર આપણે આજે વાત કરીશું, જેથી તમને આ ટોપિક એકદમ ક્લિયર થઈ જાય મગજમાં. તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા સિવાય શરૂઆત કરીએ. મિત્રો, જો તમારી નજર બોર્ડ પર પડી હોય તો એમાં એ લખ્યું છે ઇઝ એમ આર, ત્યાં લખ્યું છે પ્રેઝન્ટ ટેન્સ, અને વોઝ અને વર ત્યાં લખ્યું છે પાસ્ટ ટેન્સ. હવે જે લોકો જાણે છે એમનું પાકું થશે, અને જે લોકો નવા છે, જે નવું નવું ઇંગ્લિશ શીખે છે, એમને જણાવી દઉં કે ઇઝ એમ આર મિત્રો એક ટુ બી વર્બ છે. એટલે કે ટુ બી એટલે શું? હોવું. હવે ટુ બી વર્બ છે એટલે ક્રિયાપદ છે. હવે જે લોકોને નથી ખબર કે ટુ બી વર્બ શું છે, મહેરબાની કરીને હું વિનંતી કરીશ કે નીચે પ્રોનાઉનના પાર્ટ વનનું વિડીયો ડિસ્ક્રિપ્શન આપ્યું હશે, પ્લીઝ એ જઈને જોજો, એટલે તમને ખ્યાલ આવશે કે ટુ બી વર્બ કયા છે. હવે એમાં ટુ બીમાં બે પાર્ટ છે મિત્રો, એક તો ટુ અને બી. હવે ટુ એટલે શું? કઈ વ્યક્તિ હો, પહેલો પુરુષ, બીજો પુરુષ છે, ત્રીજો પુરુષ છે, પહેલો પુરુષ વત્તા એકથી વધારે લોકો, પહેલો પુરુષ સિવાયના એકથી વધારે લોકો, એટલે આ બધા વિશે વાત કરવામાં આવી છે. વત્તા બી, ટુ એટલે કયો વ્યક્તિ અને બી એટલે કયું ક્રિયાપદ એ વ્યક્તિ જોડે વપરાય. તો જે લોકો નવા છે એમને જણાવી દો મિત્રો, થર્ડ પર્સન એટલે કે હી શી ઇટ જોડે ઇઝ વપરાય. પહેલો પુરુષ એટલે આઈ, જેને આપણે ગુજરાતીમાં કહે છે હું, એનામાં એની જોડે આઈ જોડે એમ વપરાય. અને યુ વી ધે એટલે કે તું અમે અને તેઓ માટે જોડે આર વપરાય. એટલે હી શી જોડે, હી શી ઇટ જોડે ઇઝ, આઈ જોડે એમ, અને યુ વી ધે જોડે આર વપરાય. હવે આ શું છે? પ્રેઝન્ટ ટેન્સ ના સ્વરૂપ છે. એટલે કે ઇઝ એમ આર નો ઉપયોગ તમે ફક્ત પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળમાં જ કરી શકો. એનો મતલબ એ કે ઇઝ એમ આર નો ઉપયોગ તમે કોઈ વાક્ય પ્રેઝન્ટ ટેન્સમાં વર્તમાન કાળમાં બોલવા માંગતા હોય ત્યારે જ કરી શકો. પણ વોઝ અને વર નો ઉપયોગ તમે પાસ્ટ ટેન્સમાં કરી શકો. હવે વોઝ અને વર ક્યાંથી આવ્યું મિત્રો? ઇઝ એમ આર નું જ આ એક ક્રિયાપદ છે, એનું જ ભૂતકાળનું સ્વરૂપ વોઝ અને વર છે. ફરી એક વાર કહું છું મિત્રો, ઇઝ એમ આર નું ભૂતકાળનું જ સ્વરૂપ વોઝ અને વર છે. ઇઝ એમ આર એ બેઝિક સ્વરૂપ છે ક્રિયાપદનું, એટલે કે મૂળભૂત સ્વરૂપ છે. એના લીધે એનો ઉપયોગ આપણે પ્રેઝન્ટ ટેન્સમાં કરવો પડે. અને ઇઝ એમ આર નું જ ભૂતકાળનું સ્વરૂપ વોઝ અને વર છે, કેમ કે ભૂતકાળનું સ્વરૂપ છે એટલે આપણે જાણીએ છીએ કે એનો ઉપયોગ ભૂતકાળમાં જ કરવો પડે. હવે મિત્રો, જે લોકોને ટુ બી વિશે થોડું પણ કન્ફ્યુઝન હોય, હું વિનંતી કરીશ કે નીચે પ્રોનાઉનના એપિસોડનું, પ્રોનાઉનના વિડીયોનું પાર્ટ વનના એપિસોડનું વિડીયો ડિસ્ક્રિપ્શન આપ્યું હશે, પ્લીઝ એ જઈને જોજો, એટલે તમને ખ્યાલ આવશે કે હું ટુ બી વર્બ શું છે. બીજી મહત્વની વસ્તુ કે નીચે વર્બના પાર્ટ વનના એપિસોડનું પણ વિડીયો ડિસ્ક્રિપ્શન આપ્યું છે, એમાં જઈને જોજો. એટલે એમાં ઘણા બધા વર્બ વિશે વાત કરવામાં આવી છે, વર્બ એટલે શું છે વાત કરવામાં આવી છે, વર્બને પાસ્ટમાં કઈ રીતે વહેંચવામાં આવે છે એ વિશે પણ વાત કરવામાં આવી છે. એટલે પ્લીઝ વર્બના અને પ્રોનાઉનના બધા વિડીયો જુઓ, એટલે તમારું એ પાકું થઈ જશે. પ્રશ્ન એ થાય કે તમે જોયું હશે મેં લખ્યું છે પ્રેઝન્ટ ટેન્સ, પછી લખ્યું છે સિમ્પલ સેન્ટેન્સીસ, અને પછી લખ્યું છે સેક્શન વન. અહીં પણ એવું છે, મેં લખ્યું છે પાસ્ટ ટેન્સ, સિમ્પલ સેન્ટેન્સીસ અને સેક્શન વન. તો જે લોકો નવા જોડાયા છે એમને પ્રશ્ન થશે કે સિમ્પલ સેન્ટેન્સીસ અને સેક્શન વન કેમ લખ્યું છે, શું છે? તો મિત્રો, જે લોકો નવા જોડાયા છે એમને કહી દઉં
કે કોઈ પણ કાળ હોય, એ પછી પ્રેઝન્ટ ટેન્સ હોય, પાસ્ટ ટેન્સ હોય કે ફ્યુચર ટેન્સ હોય, ત્રણેય કાળમાં આપણે બે પ્રકારના વાક્યો બોલતા હોય છે. પહેલા પ્રકારના વાક્યને કહેવાય સિમ્પલ સેન્ટેન્સીસ, એટલે કે સાદા વાક્યો, અને બીજા પ્રકારના વાક્યને કહેવાય ટેન્સ સેન્ટેન્સીસ, એટલે કે ક્રિયા દર્શાવતા વાક્યો. હવે પ્રશ્ન એ થવો જોઈએ કે સિમ્પલ સેન્ટેન્સીસ એટલે શું અને ટેન્સ સેન્ટેન્સીસ એટલે શું. મિત્રો, સિમ્પલ સેન્ટેન્સીસ એટલે જેમાં તમે ફક્ત સબ્જેક્ટ વિશે માહિતી આપો છો. ફરી વાર કહું છું, સિમ્પલ સેન્ટેન્સીસ એટલે એવા સેન્ટેન્સીસ જેમાં તમે સબ્જેક્ટ વિશે ફક્ત માહિતી આપો છો. પણ ટેન્સ સેન્ટેન્સીસ, જેમ એનું નામ જ કહે છે કે ક્રિયા દર્શાવતા વાક્યો, એનો મતલબ કે ટેન્સ સેન્ટેન્સીસ એટલે એવા સેન્ટેન્સીસ જે સબ્જેક્ટ શું ક્રિયા કરી રહ્યો છે એ દર્શાવે છે. સિમ્પલ એટલે સબ્જેક્ટ વિશે માહિતી, એનાથી વધારે કશું નહીં. ટેન્સ સેન્ટેન્સ એટલે સબ્જેક્ટ શું ક્રિયા કરી રહ્યો છે બતાવવામાં આવે છે. ખ્યાલ આવ્યો મિત્રો? હવે પ્રશ્ન એ થશે કે સેક્શન વન એટલે શું. મિત્રો, સિમ્પલ સેન્ટેન્સીસમાં પણ બે પ્રકારના વાક્યો હોય છે જેને બે અલગ અલગ સેક્શનમાં વહેંચવામાં આવ્યા છે, સેક્શન વન અને સેક્શન ટુ. આપણે આજે સેક્શન વન વિશે જોવા જવાના છે. હવે ઘણાને પ્રશ્ન થશે કે સેક્શન ટુ શું છે. મિત્રો, જેમને જાણવું હોય કે સેક્શન ટુ શું છે, નીચે સિમ્પલ પ્રેઝન્ટનું વિડીયો ડિસ્ક્રિપ્શન આપ્યું હશે, પ્લીઝ એને જઈને જુઓ. એમાં સેક્શન વન અને સેક્શન ટુ બે એક જ વિડીયોમાં બતાવવામાં આવ્યા છે, અને તેમજ સિમ્પલ પાસ્ટનો વિડીયો જોઈને પણ જોજો, એનું પણ વિડીયો ડિસ્ક્રિપ્શન નીચે આપીશ, પ્લીઝ એને પણ જઈને જોજો. એમાં પણ સેક્શન વન અને સેક્શન ટુ બે વિશે વાત કરવામાં આવી છે. હવે પ્રશ્ન એ થાય કે ઇઝ એમ આર નો ઉપયોગ ક્યારે કરવો. તો મિત્રો, એનો એક નિયમ છે, વી યુઝ ધીસ વેન વી સે, આનો આપણે ઉપયોગ કરીએ છીએ. એનો મતલબ કે ઇઝ એમ આર નો ઉપયોગ આપણે કરીએ છીએ જ્યારે આપણે બોલીએ છીએ ગુજરાતીમાં છે, છુ, છો, છીએ. એનો મતલબ કે જ્યારે જ્યારે આપણે ગુજરાતીમાં જે પણ વાક્યનો અંત છે, છું, છો, છીએ થી કરીએ છીએ, ત્યારે ત્યારે સમજી લેવાનું કે આપણે ઇઝ એમ આર નો ઉપયોગ કરવો પડશે. ફરી વાર કહું છું મિત્રો, જ્યારે જ્યારે આપણે ગુજરાતીમાં કોઈ વાક્ય બોલીએ છીએ જેનો અંત છે, છું, છો, છીએ થી થાય છે, એનો મતલબ કે જ્યારે આપણે એનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કરીશું ત્યારે ઇઝ એમ આર નો ઉપયોગ કરવો કરવો અને કરવો જ પડશે. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે જો ઇઝ એમ આર નો ઉપયોગ કરવો હોય અને કોઈ વાક્ય છે, છું, છો, છીએ થી પતતું હોય, તો એનું ઇંગ્લિશમાં કઈ રીતે ભાષાંતર કરવું, એની રચના કઈ રીતે કરવી, તો એના વિશે વાત કરીએ મિત્રો. આ એની રચના એટલે કે એનું ફોર્મેશન જણાવવામાં આવ્યું છે. જે લોકો નવા છે એમને જણાવી દઉં, અહીં તમે જોયું હશે, અહીં લખ્યું છે એ એન આઈ એન આઈ. હવે પ્રશ્ન એ થાય કે એ એટલે શું. મિત્રો, એ એટલે અફર્મેટિવ, એટલે કે સકારાત્મક વાક્યો ઇઝ એમ આર વર્બ સાથે કઈ રીતે બનાવવા. એન એટલે કે નેગેટિવ, નકારાત્મક વાક્યો ઇઝ એમ આર સાથે કઈ રીતે બનાવવા. આઈ એટલે કે ઇન્ટેરોગેટિવ, એટલે કે પ્રશ્નાર્થ વાક્યો કઈ રીતે બનાવવા ઇઝ એમ આર સાથે. અને એનઆઈ એટલે કે નેગેટિવ ઇન્ટરોગેટિવ, એટલે કે નકારાત્મક પ્રશ્નાર્થ વાક્યો કઈ રીતે બનાવવા ઇઝ એમ આર સાથે. આ એનું ફોર્મેશન છે. હવે શરૂઆત કરીએ મિત્રો. તમે જોયું હશે મેં લખ્યું છે સબ્જેક્ટ ઇઝ એમ આર અને ઓબ્જેક્ટ. હવે ઘણાને પ્રશ્ન થશે જે લોકો નવા છે કે સબ્જેક્ટ એટલે શું, ઓબ્જેક્ટ એટલે શું, ઇઝ એમ આર એટલે શું. તો મિત્રો, પ્રોનાઉનના ચેપ્ટરમાં જેમ મેં વાત કરી, પ્રોનાઉનના એપિસોડમાં પાર્ટ વનમાં સબ્જેક્ટ શું છે, ઓબ્જેક્ટ શું છે એ વિશે વાત કરવામાં આવી છે, પ્લસ ટુ બી વર્બ વિશે પણ વાત કરવામાં આવી છે. નીચે વિડીયો ડિસ્ક્રિપ્શન આપ્યું છે, પ્લીઝ જઈને જોજો, એટલે તમને બહુ જ આસાની રહેશે સમજવામાં. વત્તા જેમને પ્રશ્ન છે ઇઝ એમ આર શું છે, જેમ મેં આગળ કીધું વર્બના એપિસોડ્સના વિડીયો ડિસ્ક્રિપ્શન પણ નીચે આપ્યા છે, એ પણ જઈને જોજો, એટલે તમને બહુ આસાની રહેશે. હવે અફર્મેટિવ વાક્ય એટલે કે સકારાત્મક વાક્ય ઇઝ એમ આર સાથે કઈ રીતે બનાવવા. પહેલા પહેલું મૂકવું સબ્જેક્ટ,
તમારે જોવું કે તમારો સબ્જેક્ટ શું છે. ત્યાર પછી ઇઝ મૂકવું સબ્જેક્ટ પ્રમાણે, એમ મૂકવું સબ્જેક્ટ પ્રમાણે, આર મૂકવું સબ્જેક્ટ પ્રમાણે. એટલે કે શું સબ્જેક્ટ પ્રમાણે એટલે શું મિત્રો, જ્યારે તમારો સબ્જેક્ટ થર્ડ પર્સન હોય એટલે કે હી શી ઇટ હોય, એની જોડે એની પાછળ તમારે ઇઝ મૂકવું પડે. જો તમારો સબ્જેક્ટ પહેલો પુરુષ એટલે કે આઈ હોય તો એના પછી એટલે આઈ મૂક્યા પછી એમ મૂકવું પડે. અને જો તમારો સબ્જેક્ટ યુ વી ધે હોય, યુ વી ધે હોય, ત્યારે ત્યારે તમારે એની પાછળ આર મૂકવું પડે. અને ત્યાર પછી છેલ્લે શું મૂકવું, ઓબ્જેક્ટ મૂકવું. નકારાત્મક વાક્ય કઈ રીતે બનાવવા, સબ્જેક્ટ મૂકવું, વિષય પ્રમાણે ઇઝ એમ આર મૂકવું, કેમ કે નકારાત્મક છેલ્લે પછી નોટ મૂકવું, અને છેલ્લે ઓબ્જેક્ટ મૂકવું. ઇન્ટેરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો કઈ રીતે બનાવવા, ડબલ્યુ એચ મૂકવું. ત્યાર પછી વિષય પ્રમાણે ઇઝ એમ આર થી શરૂઆત કરવી, ત્યાર પછી સબ્જેક્ટ મૂકવું, ઓબ્જેક્ટ ને પ્રશ્નાર્થ. હવે ઘણાને પ્રશ્ન થશે કે ડબલ્યુ એચ શું છે. મિત્રો તો જે લોકો નવા છે એમને જણાવી દઉં, ડબલ્યુ એચ એટલે ડબલ્યુ એચ ફેમિલીના શબ્દો. હવે પ્રશ્ન એ થાય કે ડબલ્યુ એચ ફેમિલીના શબ્દો એટલે શું. મિત્રો જે લોકો નથી જાણતા એમને જણાવી દઉં કે આપણે કોઈ પણ ભાષામાં બે પ્રકારના પ્રશ્નો કરી શકીએ. પહેલા પ્રકારના પ્રશ્નોમાં ફક્ત તમે હા અને નામાં જવાબ લેવા માંગતા હોય ત્યારે તમારે ડબલ્યુ એચ ફેમિલીનો ઉપયોગ કરવાની જરૂર નથી. પણ જ્યારે તમે કોઈ પ્રશ્નનો જવાબ ડિટેલમાં મેળવવા માંગતા હોય, વિસ્તારથી લેવા માંગતા હોય, ત્યારે ત્યારે તમારે ડબલ્યુ એચ ફેમિલીના કોઈ શબ્દનો ઉપયોગ કરવો અને કરવો જ પડે. સમજી ગયા મિત્રો, જ્યારે યસ અને નો માં હા અને ના માં જ તમે જવાબ લેવા માંગો છો ત્યારે ડબલ્યુ એચ ફેમિલીના કોઈ શબ્દનો ઉપયોગ કરવાની જરૂર નથી. પણ વિસ્તારથી લેવા માંગો ત્યારે ડબલ્યુ એચ ફેમિલીના શબ્દોનો ઉપયોગ કરવો પડે. હવે ઘણા બધાને પ્રશ્ન છે કે ડબલ્યુ એચ ફેમિલી શું છે, એના શબ્દો કયા છે. તો નીચે એનું ડબલ્યુ એચ ફેમિલીનું વિડીયો ડિસ્ક્રિપ્શન પણ આપ્યું હશે, પ્લીઝ જઈને જોજો એટલે તમને ખ્યાલ આવશે. અને ડબલ્યુ એચ ફેમિલીનો વિડીયો જ મારા ચેનલ પર સૌથી પોપ્યુલર છે, સૌથી વધારે વ્યૂઝ એના પર આયા છે. હવે ઇન્ટરોગેટિવ કઈ રીતે બનાવવા, જો તમારે ડબલ્યુ એચ થી પ્રશ્ન પૂછવો એટલે કે વિસ્તારથી જવાબ મેળવવો હોય તો ડબલ્યુ એચ મૂકવું, ત્યાર પછી વિષય પ્રમાણે ઇઝ મૂકવું, એમ મૂકવું કાં તો આર મૂકવું, ત્યાર પછી સબ્જેક્ટ મૂકવું, છેલ્લે ઓબ્જેક્ટ ને પ્રશ્નાર્થ. નેગેટિવ ઇન્ટરોગેટિવ, જો તમારે નકારાત્મક પ્રશ્ન પૂછવો હોય તો જો તમારે વિસ્તારથી જવાબ લેવો હોય તો ડબલ્યુ એચ મૂકવું, ત્યાર પછી વિષય પ્રમાણે ઇઝ એમ આર મૂકવું, ત્યાર પછી સબ્જેક્ટ, પછી નોટ કેમ કે નકારાત્મક છે નોટ, ને છેલ્લે ઓબ્જેક્ટ. આ ફોર્મેશનને મિત્રો આપણે ઉદાહરણ સહિત સમજીએ એટલે તમને વધારે આસાની થશે, વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે વિચારો, મારો એક ફ્રેન્ડ છે જેનું નામ રોમિત પંચાલ છે. હવે અમારા ગ્રુપમાં જે અમારું ગ્રુપ છે કાં તો જે અમે ભાઈબંધો છે એમાં સૌથી વધારે હોશિયાર મારા મત પ્રમાણે, એ મારા મનની સચ્ચાઈ છે મિત્રો, ફરી વાર કહું છું, હું અને મારો મિત્ર દાખલા તરીકે સલીમ, હું ને સલીમ અમે વાત કરીએ છીએ રોમિત વિશે. મારા મત પ્રમાણે રોમિત હોશિયાર છે. સલીમ શું વિચારે છે મને એનાથી કોઈ લેવા દેવા નથી. મારા મનની સચ્ચાઈ શું છે કે રોમિત હોશિયાર છે, બરાબર. તો હું જયારે રોમિતની હોશિયારી વિશે વાત કરીશ ત્યારે હું બોલીશ કે રોમિત હોશિયાર છે, બરાબર. એટલે અહીં કોઈ ક્રિયા થઈ રહી છે જયારે હું બોલું છું રોમિત હોશિયાર છે, ત્યારે કોઈ ક્રિયા થઈ રહી છે મિત્રો, ના. ફક્ત હું અને સલીમ બે રોમિત વિશેની માહિતી આદાન પ્રદાન કરી રહ્યા છે. હું સલીમને માહિતી આપી રહ્યો છું, મારા મનમાં જે માહિતી છે એ હું એને પ્રદાન કરી રહ્યો છું. એટલે અહીં કોઈ ક્રિયા નથી એટલે ટેન્સનું વાક્ય નથી. એટલે પહેલો પોઈન્ટ એ કે આ ટેન્સનું વાક્ય નથી, એનો મતલબ કે આ સિમ્પલ સેન્ટેન્સીસ તરીકે બનાવવું પડશે. એટલે ખ્યાલ આવી ગયો કે આપણે ઇઝેમાનો ઉપયોગ કરવો પડશે. બીજું ક્યાંથી આપણને ખ્યાલ આવે, આનો અંત શા નથી થાય છે, છેથી. એટલે એક તો માહિતી છે વત્તા એનો અંત છેથી થાય છે. એટલે આપણે આંખ મીચીને સમજી જવાનું કે અહીં ઇઝ એમ આર ના વર્ગનો ઉપયોગ કરવો પડશે, ઇઝ એમ આર નો ઉપયોગ કરવો અને કરવો પડશે. એટલે આપણા મગજમાં ક્લિયર થઈ ગયું. હવે બનાવીએ આ ફોર્મેશન પ્રમાણે એનું ઇંગ્લિશ. તો સબ્જેક્ટ શું છે, કોના વિશે વાત થઈ રહી છે, રોમિત, બરાબર. એટલે અફર્મેટિવ પહેલા બનાવીએ,
એટલે પહેલા હું પેલું સબ્જેક્ટ મૂકવું પડે, એટલે આપણે મૂક્યું સબ્જેક્ટ રોમિત. કેમ કે રોમિત મારા અને સલીમ, હું પહેલો પુરુષ, સલીમ સાંભળી રહ્યો છે બીજો પુરુષ, અને અમે બે મળીને વાત કરી રહ્યા છીએ રોમિત વિશે. અમારા બે માટે શું છે? ત્રીજો પુરુષ. એટલે ત્રીજા પુરુષ જોડે શું વાપરવું? જેમ આપણે આગળ વાત કરી ઇઝ, એટલે રોમિત ની પાછળ મૂક્યું ઇઝ. અને ઓબ્જેક્ટ શું છે? રોમિત કેવો છે? હોશિયાર છે, એટલે ક્લેવર. ઓબ્જેક્ટ આવી ગયું. દાખલા તરીકે સલીમ ની માનવું એવું નથી, સલીમ મારી સચ્ચાઈથી વાકિફ નથી, એનાથી ઇત્તેફાક, એનાથી અગ્રી થતો નથી. એની માનવું એ છે કે રોમિત હોશિયાર નથી, એ એના મનની સચ્ચાઈ છે, પણ એ સચ્ચાઈ બોલી રહ્યો છે. ત્યારે એ કહેશે કે રોમિત હોશિયાર નથી, બરાબર. તો એ બોલે છે નેગેટિવ વાક્ય. નેગેટિવ બોલે છે એટલે આપણે આપણે આ પ્રમાણે બનવું પડશે. આપણો સબ્જેક્ટ શું છે? રોમિત. રોમિત મૂક્યું વિષય પ્રમાણે. ઇઝ મૂક્યું કેમ કે આ નેગેટિવ છે. નોટ મૂક્યું ક્લેવર. રોમિત ઇઝ નોટ ક્લેવર. દાખલા તરીકે હું જયારે બોલું છું સલીમને કે રોમિત હોશિયાર છે, ત્યારે એને અચંબો થાય છે અને એ મને પૂછે છે, સામે પ્રશ્ન પૂછે છે કે શું રોમિત હોશિયાર છે? શું રોમિત હોશિયાર છે? આ પ્રશ્નનો જવાબ હું હા અને ના માં આપી શકું છું, બરાબર. એટલે મારે WH ફેમિલીનો ઉપયોગ કરવાની જરૂર નથી. તો હું સાનાથી શરૂઆત કરી શકું કેમ કે થર્ડ પુરુષ છે, અમે ત્રીજી વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છીએ. એટલે મૂકીશ ઇઝ, પછી સબ્જેક્ટ મૂકીશ રોમિત અને ક્લેવર પ્રશ્ન. ઇઝ રોમિત ક્લેવર? એ મને પૂછે છે ઇઝ રોમિત ક્લેવર. હવે ચોથી સિચ્યુએશન એવી છે જેમાં કેમ કે એને એવું નથી લાગતું કે રોમિત ક્લેવર છે, રોમિત હોશિયાર છે, તો હું એને નકારાત્મક સાથે પ્રશ્ન પૂછીશ, એટલે નેગેટિવ ઇન્ટરોગેટિવ પ્રશ્ન પૂછીશ. તો નેગેટિવ ઇન્ટરોગેટિવ પ્રશ્ન પૂછવા માટે કયો ફોર્મ્યુલા ઉપયોગ કરવો પડે? આનો, બરાબર. પણ જ્યારે હું એને પ્રશ્ન પૂછીશ નેગેટિવ ઇન્ટરોગેટિવમાં, એ વખતે હું એનું રીઝન જાણવા માંગુ છું, હું સલીમનું કારણ જાણવા માંગુ છું કે એવું કેમ વિચારે છે કે રોમિત હોશિયાર નથી. એટલે હું એ પ્રશ્નનો જવાબ ડિટેલમાં લેવા માંગુ છું, વિસ્તારથી લેવા માંગુ છું. એવું તો શું કારણ છે કે તું એવું સમજે છે કે રોમિત હોશિયાર નથી? એનો મતલબ કે હું ડિટેલમાં જાણવા માંગુ છું, એટલે મારે WH ફેમિલીના એક શબ્દનો ઉપયોગ કરવો પડે. હવે હું જયારે કહું છું કે તું એવું કેમ વિચારે છે કે રોમિત હોશિયાર નથી, એટલે કેમ માટે કયો WH ફેમિલીનો ઉપયોગ થાય? વાય, એટલે મૂક્યું વાય. પછી વિષય પ્રમાણે ઇઝ, ત્યાર પછી વિષય રોમિત, અને કેમ કે આ નેગેટિવ છે, નોટ ને ક્લેવર. વાય ઇઝ રોમિત નોટ ક્લેવર? રોમિત હોશિયાર કેમ નથી તું મને જણાય. ખ્યાલ આવ્યો મિત્રો? આ પ્રમાણે બનાવું. બીજું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે મારો ફ્રેન્ડ મને ફોન કરે છે, એ મને પૂછે છે તું ક્યાં છે, મારે મળવું છે. હું એને કહું છું, પહેલી સિચ્યુએશનમાં હું એને કહું છું હું ઘરે છું. હવે હું જયારે એને કહું છું કે હું ઘરે છું, એ વખતે મિત્રો હું કોઈ ક્રિયા કરી રહ્યો છું, હું નાચીને તો નહીં બતાવું કે હું ઘરે છું, રાઈટ. હું એને જસ્ટ કહીશ કે હું ઘરે છું. એ વખતે હું એને મને માહિતી પૂછે હું ક્યાં છું, એને માહિતી જણાવી રહ્યો છું કે હું ક્યાં છું. એટલે પહેલો પોઈન્ટ એ સમજી ગયા કે આ સિમ્પલ સેન્ટેન્સીસ છે, પ્લસ હું ઘરે છું બોલું છું, એનો અંત છ થી થાય છે, એનો મતલબ એને સમજી ગયા કે એનો ઉપયોગ સેક્શન વન તરીકે કરવો પડે, એટલે આપણે ઇઝ એમ આર નો જ ઉપયોગ કરવો પડશે. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે એનું બનાવીએ ઇંગ્લિશમાં. હું ને શું કહેવાય? હું એટલે પહેલો પુરુષ, એટલે એને કહેવાય ઇંગ્લિશમાં આઈ. આઈ મૂક્યું. જેમ આપણે આગળ વાત કરી કે જે જો તમારો વિષય પહેલો પુરુષ હોય તેની જોડે એમ મૂકવું, એટલે મૂક્યું એમ. અને ઓબ્જેક્ટ આઈ એમ એટ હોમ, આઈ એમ એટ હોમ, આખો ઓબ્જેક્ટિવ પાર્ટ થઈ જશે, બરાબર. હવે દાખલા તરીકે હું એને મારા ફ્રેન્ડને કહેવા માંગુ છું કે હું ઘરે નથી, હું એને નકારાત્મક જવાબ આપવા માંગુ છું, એ મારી સચ્ચાઈ છે, એ મને પૂછે છે હું ક્યાં છું, હું એને સચ્ચાઈ જણાવી રહ્યો છું કે હું ઘરે નથી, બરાબર. હવે નેગેટિવ પ્રમાણે બનાવવું પડે, એટલે સબ્જેક્ટ મૂક્યું આઈ, વિષય પ્રમાણે મૂક્યું એમ, કેમ કે આ નેગેટિવ છે, મૂક્યું નોટ એટ હોમ, આઈ એમ નોટ એટ હોમ, હું ઘરે નથી. દાખલા તરીકે મારા ફ્રેન્ડને વિશ્વાસ નથી થતો જ્યારે હું કહું છું કે હું ઘરે નથી, ત્યારે એને એવું થાય છે કે હું જુઠ્ઠું બોલી રહ્યો છું. તે પણ પૂછે છે
મેં હમણાં તો તને બાઇક લઈને જતા જોયું, શું ગપ્પા મારે છે, તારા ઘર આગળ તો તું ગયો. તો કે છે ના તે મને નહીં, બીજા કોકને જોયો હશે. હું ક્યારે ઘરે છું, ક્યારે ઘરે છું, તો ઘરે છું જ નહીં. એક ભાઈ ક્યારે જોયો, હું ક્યારે ઘરે છું, ઘરે નથી. હું એને પ્રશ્ન પૂછીને આશ્ચર્ય જણાવું છું કે હું ક્યારે ઘરે છું, હું તો ઘરે નથી. હું એનો કહેવા માંગુ છું એટલે ક્યારે, એટલે હું જયારે ક્યારે કહું છું એનો મતલબ કે હું એનાથી જણાવું છું કયો સમય તે હતો, કયો દિવસ હતો, કયા કયા પર્ટિક્યુલર મુમેન્ટે તે મને જોયો. હું તો ઘરે નથી, હું ક્યારે ઘરે છું, એને હું સામે પ્રશ્ન પૂછું. એટલે વિસ્તારથી એનાથી હું જવાબ લેવા માંગુ છું. એટલે ડબલ્યુએચ ફેમિલી નો ઉપયોગ કરવો પડશે. એટલે ક્યારે માટે કયા શબ્દનો ઉપયોગ થાય, વેન, ટુ વેન, કેમ કે આપણો વિષય આઈ છે એટલે આપણે મૂકવું પડે એમ, પછી સબ્જેક્ટ મૂકવું પડે આઈ, એટ હોમ, વેન એમ આઈ એટ હોમ. દાખલા તરીકે વિચારો કે હું એને જયારે કહું છું કે હું ઘરે છું ત્યારે એને વિશ્વાસ નહીં આવતો કે અપા શું મારા તું ઘરે નહીં, હમણાં મેં તને જોયો બહાર જતા, કદાચ એને બીજી કોઈ વ્યક્તિને જોઈ હશે. ત્યારે આ ચોથી સિચ્યુએશનમાં એને એવું લાગે છે કે હું ઘરે નથી. ત્યારે આપણે કદાચ આપણો ભાઈ કે આપણા મમ્મી જોડે જઈએ અને કહીએ હું ઘરે નથી, તું કહે તો એને હું ઘરે નથી, હું ઘરે નથી. એટલે એ વખતે હા અને નામાં મારો ભાઈ જવાબ તો મારી મમ્મી જવાબ આપી શકે છે. એટલે ડબ્લ્યુએચ નેગેટિવ પ્લસ પ્રશ્નાર્થ છે, એટલે મારે ડબ્લ્યુએચ ફેમિલી નો ઉપયોગ કરવાની જરૂર નથી. હું ડાયરેક્ટ અહીંથી સ્ટાર્ટ કરી શકું છું, એમ પછી સબ્જેક્ટ મૂક્યું, આઈ નોટ એટ હોમ, એમ આઈ નોટ એટ હોમ, હું ઘરે નથી. સલીમને જણાવો હું ઘરે નથી, એને એવું લાગે કે હું જુઠ્ઠું બોલી રહ્યો છું, એટલે એને જણાવો કે હું ઘરે નથી. એટલે કહેશે કે હા ઘરે છે, કાં તો હા ઘરે નથી. ખ્યાલ આવ્યો મિત્રો? ત્રીજું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે વિચારો મારી કંપનીમાંથી મેં વેકેશન લીધું છે, મેં રજા લીધી છે, કેમ કે અમારા ઘરે કોઈ પ્રસંગ છે ને અમે પ્રસંગમાં ગયા છે. તો મારા ઓફિસમાંથી મારા કંપનીમાંથી કોઈ ફોન કરે છે, અરે એક પ્રોબ્લેમ થયો છે, તું ક્યાં છે? તો હું કહું છું અમે, એટલે કે હું અને મારી ફેમિલી અમે બધા અમે બરોડા છીએ, અમે બરોડા છીએ. હવે જ્યારે હું કહું છું અમે બરોડા છીએ ત્યારે હું કોઈ ક્રિયા દર્શાવી રહ્યો છું ના, ફક્ત માહિતી આપી રહ્યો છું. અને હું માહિતી આપી રહ્યો છું એટલે સમજી જવાનું કે આ સિમ્પલ સેન્ટેન્સીસ નું વાક્ય છે. વત્તા જ્યારે હું કહું છું અમે બરોડા છીએ, એનો મતલબ કે હું ઇઝે માર નો ઉપયોગ મારે કરવો પડશે અને હું સેક્શન 1 નો ઉપયોગ કરી રહ્યો છું. એટલે આપણે આ પ્રમાણે એનું ઇંગ્લિશ બનાવવું પડે. હવે એનું ઇંગ્લિશ બનાવીએ, અમે બરોડા છીએ. અમે માટે કયો ટુ બી નો ઉપયોગ થાય છે, કયા ટુ નો ઉપયોગ થાય છે, કયા પુરુષનો? અમે માટે આપણે વાપરીશું વી. વી જોડે આપણે જોયું યુ, વી ધે જોડે શું વપરાય? આર. એટલે મૂક્યું આર ઇન બરોડા, વી આર ઇન બરોડા. દાખલા તરીકે હું ક્યાં માંગુ છું, મારા જેને બી મને ફોન કર્યો છે હું નકારાત્મક જવાબ આપવા માંગુ છું, હું અમે બરોડા નથી, અમે બરોડા નથી. એટલે આ પ્રમાણે બનાવવું પડે, સબ્જેક્ટ મૂક્યું વી, સબ્જેક્ટ પ્રમાણે મૂક્યું આર, કેમ કે આ નેગેટિવ છે, નોટ ઇન બરોડા, વી આર નોટ ઇન બરોડા. દાખલા તરીકે મારા ફ્રેન્ડ જે બી મને કંપનીમાંથી ફોન કરે છે, એ મને કહે છે તું બરોડા ગયો છે ને, ખરેખર તમે બરોડા નથી ગયા, તમે સુરત ગયા છો. દાખલા તરીકે પણ એને એવું લાગે છે કે અમે બરોડા ગયા છે. એટલે તમે ફોન પર એને કહો છો અમે બરોડા છીએ, ના અમે બરોડા નથી. તું દાખલા તરીકે કોકને બી પૂછી લે મારા ઘરમાંથી, હું તને વાત કરો, અમે બરોડા છીએ, અમે બરોડા નથી, બરાબર, અમે બરોડા છીએ પ્રશ્ન. એટલે અહીં તમે હા અને નામાં જવાબ આપી શકો છો. એટલે આરથી શરૂઆત કરીશું, સબ્જેક્ટ મૂકશું વી, બરોડા, આર વી બરોડા, અમે બરોડા છીએ, કાં તો આપણે બરોડા છીએ, આપણે નથી, કે હા કે ના, એ સામેવાળી વ્યક્તિ જવાબ આપી શકે છે. દાખલા તરીકે તમારો ચોથી સિચ્યુએશનમાં એ જ્યારે ફોન કર્યો છે કે છે શું ગપ્પા મારો છું, તું બરોડા નથી, ત્યારે તમે એને નકારાત્મક વત્તા પ્રશ્ન પૂછવા માંગો છો. તમે એવું કહેવા છો કેમ અમે બરોડા નથી, તને એવું કેમ લાગે છે કે અમે બરોડા નથી, અમે બરોડામાં છીએ, હું સાચું બોલું છું, અમે
કેમ બરોડામાં નથી? હવે કેમ માટે એવું તો શું કારણ છે કે તું વિચારે છે? એટલે વિસ્તારથી હું લેવા માંગુ છું જવાબ. એટલે ડબ્લ્યુએચ ફેમિલી નો ઉપયોગ કરવો પડશે. એટલે હું કહીશ કેમ માટે શું પ્રાય વાય, એટલે વન ટુ વાય, પછી વિષય પ્રમાણે મૂક્યું આર, પછી વિષય મૂક્યું વી, એમ કે નેગેટિવ નોટ ઇન બરોડા. વાય આર વી નોટ ઇન બરોડા, અમે બરોડામાં કેમ નથી? ચોથું ઉદાહરણ જોઈએ મિત્રો. દિલ્હી ઇન્ડિયાની રાજધાની છે, દિલ્હી એ ભારતની રાજધાની છે. અહીં ફક્ત ઇન્ફોર્મેશન છે વત્તા છેતી પતે છે, એટલે સેક્શન 1 ના ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડે. અને પ્રેઝન્ટ ટેન્સ નો આ વાક્ય છે, કેમ કે આ હકીકત છે. ખરેખર દિલ્હી એ આપણા દેશની રાજધાની છે, હકીકત છે. એટલે હું ફેક્ટ ઓફ લાઈફ બોલી રહ્યો છું, એટલે પ્રેઝન્ટ ટેન્સ માં આપણે સેક્શન 1 નો ઉપયોગ કરવો પડે. હવે એનું ઇંગ્લિશ કહીએ, દિલ્હી એ એક શું છે, જગ્યા છે. એટલે હી શી ઇટ એ ઇટ ની કેટેગરીમાં આવે, એટલે આપણે કયો ઇઝેમાંથી શું ઉપયોગ કરવો પડે, કેમ કે થર્ડ પુરુષ છે એટલે ઇઝ નો ઉપયોગ કરવો પડે. એટલે સબ્જેક્ટ મૂક્યું દિલ્હી, પછી મૂક્યું ઇઝ, કેપિટલ ઓફ ઇન્ડિયા, દિલ્હી ઇઝ કેપિટલ ઓફ ઇન્ડિયા. દાખલા તરીકે હું કહેવા માંગુ કે દિલ્હી ઇન્ડિયાનું કેપિટલ નથી, નકારાત્મક. એટલે આ પ્રમાણે બનવું પડશે, સબ્જેક્ટ મૂક્યું દિલ્હી, પછી ઇઝ, કેમ કે આપણો નેગેટિવ છે, નોટ કેપિટલ ઓફ ઇન્ડિયા. દિલ્હી ઇઝ નોટ કેપિટલ ઓફ ઇન્ડિયા. દાખલા તરીકે મારો કોઈ ફ્રેન્ડ બહારથી આવ્યો છે, એને ખબર નથી કે ઇન્ડિયાનું કેપિટલ દિલ્હી છે, તો એ મને પ્રશ્ન પૂછે છે, શું દિલ્હી ઇન્ડિયાનું કેપિટલ છે? હું આનો જવાબ હા અને ના માં આપી શકું છું, એટલે મારે ડબ્લ્યુએચ નો ઉપયોગ કરવાની જરૂર નથી. ડાયરેક્ટ હું શરૂઆત ઇઝ થી કરીશ, ઇઝ મૂક્યું, સબ્જેક્ટ દિલ્હી મૂક્યું, કેપિટલ ઓફ ઇન્ડિયા. ઇઝ દિલ્હી કેપિટલ ઓફ ઇન્ડિયા? દાખલા તરીકે હું કહું છું કે ના, હું મારા ફ્રેન્ડને જવાબ આપું છું કે દિલ્હી એ ઇન્ડિયાનું કેપિટલ નથી. તે મને પૂછે છે કે દિલ્હી બહુ મોટું છે, બહુ વિકાસશીલ છે, તો એ મને પૂછે છે કે કેમ દિલ્હી ઇન્ડિયાનું કેપિટલ નથી. એક તો એ મને પ્રશ્ન પૂછે છે અને નકારાત્મક પ્રશ્ન પૂછે છે, કેમ નથી, બરાબર. એટલે આ પ્રમાણે બનવું પડે. હવે કેમ કે છે એનો મતલબ કે મને એનો જવાબ વિસ્તારથી લેવા માંગે છે, એટલે ડબ્લ્યુએચ ફેમિલી નો ઉપયોગ કરવો પડશે. એટલે કેમ માટે વાપર્યું વાય, વિષય પ્રમાણે મૂક્યું ઇઝ, કેમ કે દિલ્હી થર્ડ પર્સન મૂક્યું ઇઝ, પછી મૂક્યું દિલ્હી નોટ કેપિટલ ઓફ ઇન્ડિયા. વાય ઇઝ દિલ્હી નોટ કેપિટલ ઓફ ઇન્ડિયા? દિલ્હી ઇન્ડિયાનું કેપિટલ કેમ નથી? તો મિત્રો આ તમને ખ્યાલ આવી ગયો છે, મને વિશ્વાસ છે આ પ્રમાણે ઇઝેમાનો ઉપયોગ થાય. હવે જોઈએ વોઝ અને વર નો ઉપયોગ કઈ રીતે કરાય. મિત્રો જેમ આપણે આગળ જોયું, જેમ આપણે આગળ વાત કરી કે વોઝ અને વર એ ઇઝ એમ આર નું જ પાસ્ટ નું સ્વરૂપ છે. મિત્રો વોઝ અને વર એ ઇઝ એમ આર નું જ પાસ્ટ નું સ્વરૂપ છે. તો ઇઝેમાન નો ઉપયોગ જયારે આપણે પ્રેઝન્ટ ટેન્સમાં કરીએ છીએ, તેમજ વોઝ અને વર નો ઉપયોગ આપણે પાસ્ટ ટેન્સમાં કરવો પડે, કેમ કે એ પાસ્ટ નું સ્વરૂપ છે ભૂતકાળમાં. અને ભૂતકાળમાં પણ આપણે એનો ઉપયોગ ફક્ત સિમ્પલ સેન્ટેન્સીસમાં કરી શકીએ, એટલે કે સાદા વાક્યોમાં કરી શકીએ. અને એમાં પણ સાદા વાક્યોમાં પણ બે સેક્શન છે મિત્રો, સેક્શન 1 અને સેક્શન 2. સેક્શન 1 માં જ તમે વોઝ અને વર નો ઉપયોગ કરી શકો. હવે પ્રશ્ન એ થાય કે સેક્શન 1 માં કયા પ્રકારના વાક્યો છે, તો એ જોઈએ. We use this when we say આનો ઉપયોગ, એટલે કે was અને were નો ઉપયોગ આપણે કરી શકીએ જ્યારે આપણે બોલીએ છીએ હતો, હતી, હતા. એનો મતલબ કે જ્યારે જ્યારે ગુજરાતીમાં જેટલા પણ એવા વાક્ય છે જેનો અંત હતો, હતી, હતા થી થાય છે મિત્રો, એ વખતે આપણે સમજી લેવાનું કે આપણે was અને were નો ઉપયોગ કરવો અને કરવો જ પડે. ખ્યાલ આવી ગયો મિત્રો. હવે એનું ફોર્મેશન જોઈ લઈએ, એટલે આપણને વાક્યો બનાવવામાં મદદરૂપ રહેશે. પહેલામાં પહેલું જોઈએ અફર્મેટિવ, એટલે સકારાત્મક વાક્ય કઈ રીતે બનાવવા. સબ્જેક્ટ મૂકવું, ત્યાર પછી જો તમારો સબ્જેક્ટ હી શી ઇટ એટલે કે થર્ડ પર્સન હોય વત્તા આઈ, અહીં જોજો મિત્રો, આઈ એટલે કે થર્ડ પર્સન અને પહેલો પર્સન, હી શી ઇટ અને આઈ જો તમારો સબ્જેક્ટ હોય તો વોઝ, સબ્જેક્ટ પછી વોઝ મૂકવું. જો તમારો સબ્જેક્ટ યુ વી દે હોય, જો તમારો સબ્જેક્ટ યુ વી દે હોય તો વર્બ મૂકવું, સબ્જેક્ટ પછી વર્બ મૂકવું અને ત્યાર પછી ઓબ્જેક્ટ મૂકવું.
મિત્રો આના પ્રોનાઉન્સિએશન માટે કહી દઉં, ઘણા બધાને વેર વેર કરે છે. મિત્રો વેર એ તો એક ડબલ્યુએચ ફેમિલીના શબ્દનો, એક ડબલ્યુએચ ફેમિલીનો શબ્દ છે જેનો મતલબ થાય ક્યાં, વેર. મિત્રો આને આનું ઉચ્ચારણ વેર તરીકે નથી કરવાનું, આ એક વર્બ છે, આ એક પ્રોનાઉન નથી. એટલે આનો ઉચ્ચારણ આપણે જે વર રાજા હોય, વર રાજા મેરેજમાં, એ વર જે આપણે જે બોલીએ છીએ વર, એ રીતે જ આનું ઉચ્ચારણ કરવું પડશે. દાખલા તરીકે હું કહું વી વર, વી વેર નહીં, વી વર, યુ વર, દે વર. ધ્યાન આવ્યો મિત્રો? હવે જોઈએ નેગેટિવ કઈ રીતે બનાવવું, નકારાત્મક વાક્ય. પહેલા હું પેલું મૂકું સબ્જેક્ટ. જો તમારો સબ્જેક્ટ હી, શી, ઇટ અને આઈ હોય તો વોઝ મૂકું. જો તમારો સબ્જેક્ટ યુ, વી, દે હોય તો વર. પછી નકારાત્મક છે નોટ ને ઓબ્જેક્ટ. ઇન્ટેરોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવવા, જો તમારે ડબલ્યુએચ થી પ્રશ્ન પૂછવો તો ડબલ્યુએચ મૂકવું. ત્યાર પછી વિષય પ્રમાણે વોઝ, વિષય પ્રમાણે વર, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ ને પ્રશ્નાર્થ. નેગેટિવ ઇન્ટરોગેટિવ નકારાત્મક પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવવા, જો તમારે ડબલ્યુએચ થી શરૂઆત કરવી તો ડબલ્યુએચ, વિષય પ્રમાણે વોઝ, વિષય પ્રમાણે વર, સબ્જેક્ટ, કેમ કે નકારાત્મક છે નોટ, ઓબ્જેક્ટ ને પ્રશ્નાર્થ. હવે આને સમજી મિત્રો ઉદાહરણ સહિત આ ફોર્મેશન નો ઉપયોગ વોઝ અને વર સાથે કઈ રીતે કરવો એ સમજીએ. મિત્રો અહીં આપણે એક વાક્ય જોયું પ્રેઝન્ટ ટેન્સમાં કે રોમિત હોશિયાર છે, રોમિત હોશિયાર છે. હવે હું જયારે કહું છું રોમિત હોશિયાર છે ત્યારે હું માહિતી આપું છું, વધતા છે નો ઉપયોગ કરું છું, એનો મતલબ કે પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ કરું. પણ હવે મારા મત પ્રમાણે રોમિત હોશિયાર હતો, હવે રહ્યો નથી, પહેલા હતો હવે નથી. એટલે હું જયારે હતો બોલું છું એનો મતલબ કે રોમિત હોશિયાર પહેલા હતો, એ એક ભૂતકાળની વાત થઈ ગઈ છે, હવે રહ્યો નથી. મારો મતલબ એ કોઈ પણ કારણ હોઈ શકે હવે રહ્યો નથી. જ્યારે હું ભૂતકાળની વાત કરું છું એનો મતલબ કે મારે એ વાક્યનો ઉપયોગ ભૂતકાળના જ ક્રિયાપદનો ઉપયોગ કરીને કરવો પડે. ખ્યાલ આવ્યો મિત્રો? ભૂતકાળમાં જ સામેવાળી વ્યક્તિને એકદમ ક્લિયર સમજ આવે એના માટે મારે એ વાક્યને ભૂતકાળમાં બોલવું પડશે, પાસ્ટ ટેન્સમાં બોલવું પડશે. એટલે આપણે વોઝ અને વર નો ઉપયોગ કરવો પડશે. બીજી વસ્તુ એ કે જયારે હું પહોંચી રોમિત હોશિયાર હતો ત્યારે હું કોઈ ક્રિયા કરી રહ્યો છું ના, હું ફક્ત માહિતી આપી રહ્યો છું, એટલે સિમ્પલ સેન્ટેન્સ છે નિયમ પ્રમાણે. બીજું કે એનો અંત હતો, હતી, હતાથી થઈ રહ્યો છે, એનો મતલબ આપણે સમજી લેવાનો કે મારે વોઝ અને વર નો ઉપયોગ કરવો જ પડશે. તો બનાવીએ એનું અફર્મેટિવ કઈ રીતે બનાવવું. સબ્જેક્ટ મૂક્યું રોમિત, કેમ કે સબ્જેક્ટ ત્રીજો પુરુષ છે, હી, શી, ઇટ છે, એટલે મૂક્યું વોઝ. દાખલા તરીકે મારો ફ્રેન્ડ સલીમ મને પૂછે છે રોમિત હોશિયાર હતો, એને વિશ્વાસ જ નહીં થતો કે એક પહેલા કોઈ દિવસ હોશિયાર પણ હશે. રોમિત હોશિયાર હતો? હવે આ પ્રશ્નનો જવાબ હું અને હા અને ના માં આપી શકું છું, એટલે નિયમ પ્રમાણે મૂકીશ વોઝ, પછી સબ્જેક્ટ રોમિત, ક્લેવર, વોઝ રોમિત ક્લેવર, એ મને પૂછે છે, હું એનો જવાબ હા અને ના માં આપી શકું છું. દાખલા તરીકે એ મને ડબલ્યુએચ ફેમિલીના કોઈ શબ્દનો ઉપયોગ કરીને મને પ્રશ્ન પૂછવા માંગે છે. દાખલા તરીકે હું કહેવા માંગે છે એ ડબલ્યુએચ ફેમિલીનો ઉપયોગ કેમ થી શરૂઆત કરવા માંગે છે, કેમ, એટલે કેમ માટે કયા ડબલ્યુએચ ફેમિલીનો ઉપયોગ થાય, વાય, વાય, નિયમ પ્રમાણે વોઝ, સબ્જેક્ટ રોમિત નોટ ક્લેવર, વાય વોઝ રોમિત નોટ ક્લેવર, રોમિત કેમ હોશિયાર ન હતો, નકારાત્મક વત્તા પ્રશ્ન. બરાબર? દાખલા તરીકે તમે કોકને કહેવા માંગો કે હું બે અઠવાડિયા પહેલા બરોડા હતો, કાં તો મારી ફેમિલી બરોડા અમે બધા હતા, એટલે તમે કોઈ પાસ્ટના સમયની વાત કરી રહ્યા છો, એટલે તમારે પાસ્ટમાં જ એનો ઉલ્લેખ કરવો પડે. બરાબર? હવે જ્યારે તમે કહો છો બરોડા હતા, ફક્ત માહિતી છે વત્તા હતા, એટલે સેક્શન વન નો ઉપયોગ કરવો પડે. આને કઈ રીતે બનાવીએ, દાખલા તરીકે અમેને શું કહેવાય, વી, વી મૂક્યું, જેમ આપણે જોયું યુ, વી, દે જોડે શું મૂક્યું, વર, એટલે વર મૂક્યું એટ બરોડા, વી વર એટ બરોડા. દાખલા તરીકે માગ્યું કે અમે બરોડા ન હતા, એટલે નેગેટિવ, સબ્જેક્ટ મૂક્યું વી, વિષય પ્રમાણે મૂક્યું વર, નેગેટિવ એટલે નોટ એટ બરોડા,
વી વર નોટ એટ બરોડા, અમે બરોડા ન હતા. દાખલા તરીકે પ્રશ્ન પૂછું કે અમે બરોડા હતા, અમે બરોડા હતા. ઇન્ટેરોગેટિવ. આ પ્રશ્નનો જવાબ હા અને નામાં મળી શકે છે. અને મારે વર્ડથી ઉપયોગ કરવો પડશે. શરૂઆત કરશે વર્ડ મૂક્યું, સબ્જેક્ટ વી મૂક્યું, એટ બરોડા, વર્ડ વી એટ બરોડા. દાખલા તરીકે કેમ થી ડબ્લ્યુએચ ફેમિલી નો ઉપયોગ કરીને નેગેટિવ ઇન્ટેરોગેટિવ વાક્ય બનાવવા માંગુ છું. તો કેમ માટે કયા ડબ્લ્યુએચ ફેમિલી નો ઉપયોગ થાય છે? વાય, વાય મૂક્યું. નિયમ પ્રમાણે વર્ડ મૂક્યું, કેમ કે આપણો સબ્જેક્ટ વી છે એટલે વર્ડ મૂક્યું. ત્યાર પછી સબ્જેક્ટ વી મૂક્યું, નોટ એટ બરોડા. Why were we not at Baroda? અમે બરોડા કેમ ન હતા? હવે મિત્રો આ બે જે વાક્યો છે પ્લીઝ એનું ઇંગ્લિશમાં પાસ્ટમાં ભાષાંતર કરીને ચારેય ફોર્મેશન પ્રમાણે મને મોકલો. મને ખ્યાલ આવે તમને કેટલી ખબર પડી. આનું જો ઇંગ્લિશ પાસ્ટમાં રૂપાંતર કરીએ તો કેવું થઈ જશે? હું ઘરે છું ની જગ્યાએ થશે હું ઘરે હતો. અને આ જે છે ઇન્ડિયા, દિલ્હી ઇન્ડિયાની રાજધાની છે એનું થઈ જશે દિલ્હી ઇન્ડિયાની રાજધાની હતી. એનો મતલબ કે હવે રાજધાની નથી, હવે બીજું કોઈ શહેર ઇન્ડિયાની રાજધાની છે. તો મિત્રો આ હતું ઇઝેમાર અને વોઝ વર વચ્ચેનો તફાવત. મને વિશ્વાસ હશે કે તમને ઘણો બધો ખ્યાલ આવ્યો હશે. જો તમને ખ્યાલ ના આવ્યો હોય તો પ્લીઝ ફરીને એકવાર રિવાઇન્ડ કરીને આખો વિડીયો જોજો. જો તેમ છતાં તમને ના ખબર પડી હોય તો મને કમેન્ટ સેક્શનમાં બિંદાસ લખો, હું વધુ સારી રીતે સમજાવવાનો, વધુ ઉદાહરણ સહિત સમજાવવાનો પ્રયત્ન કરીશ. મિત્રો જો તમને મારી ભણાવણી સ્ટાઇલ ગમી હોય, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઘંટડીના બટનને દબાવી રાખો જેથી આવનાર બધા વિડીયોનો તમે લાભ લઈ શકો. અને મિત્રો આગલા એપિસોડમાં પ્રેઝન્ટ ટેન્સના સિમ્પલ સેન્ટેન્સના સેક્શન 2, પાસ્ટ ટેન્સના સિમ્પલ સેન્ટેન્સના સેક્શન 2 જોડે મળીએ. એ બે વચ્ચેનો તફાવત શું છે, એ બે વચ્ચેનો ડિફરન્સ શું છે સમજીએ વિસ્તારથી. ત્યાં સુધી ધન્યવાદ.